साबरमती जेल में राष्ट्रपति आया। जेल नो तमने कायदा नी खबर हशे के राष्ट्रपति आया पछी जेल में रहेलो केदी जे फरियाद करे फरियाद ने दूर करवानु काम राष्ट्रपति नु। पहली बेरेक में गया ने केदी ने पूछू कोई तकलीफ? यस सर। शु तकलीफ? मच्छर बहु काटे। ओके, मच्छर दूर थई जशे, मच्छरदानी आपी देजो। आगळ गया, बीजा केदी ने पूछू तने कोई तकलीफ? यस। खावाना कोई ठेकाणा नथी, रसोई में एटला बधा कांकरा आवे छे के मजा ज नथी आवती। ओके, कालथी ने गरमा गरम रोटली नी व्यवस्था करी आपजो। नंबर त्रण, केदी ने पूछू तने कोई तकलीफ? सुवामां बहु तकलीफ छे, फाटेली चादर छे, सरखू सुई नथी शकतो, मने जो सुवानी व्यवस्था थी जाए कोई प्रॉब्लम नथी। ओके, काले ने डनलोप नी गादी आपी देजो। जेल में डनलोप नी गादी। अने चौथा नंबर ना केदी नी पासे पहुंचा पछी राष्ट्रपति पूछे छे कोई तकलीफ? यस। शु तकलीफ छे? राष्ट्रपति ने आगळ वाळो जेम बोली गयो ने, मच्छर खावू, कपड़ा सूवू, आवी ज कोई तकलीफ हशे। एटलो उस्ताद केदी हतो, तमारा जेवो हशे कोक। एने कीधु, राष्ट्रपति बीजी बधी तकलीफ ने तो हुं सहन करी शकुं एम छुं, आ जेल छे ने एज मोटी तकलीफ छे, आमांथी मने मुक्त करी दो। राष्ट्रपति कीधु ओके, अने केदी कायम माटे जेल माथी मुक्त थई गयो। तमने पूछू छू, चार माथी डायो केदी कयो कहेवाय? घरे गया पछी एनुं झूपड़ू छे, एने मच्छर काटवाना छे। घरे गया पछीना खावाना ठेकाणा नथी, भिखारी छे, रोटलीना पण ठेकाणा नथी मळवाना, અને ઘરે ગયા પછી સુવાના ઠેકાણા નથી, ગાદી તો ઘેર ગઈ, અરે સુવા માટે ચાદર પણ નથી મળવાની, વગર ચાદરે સુવું પડશે, વગર રોટલીએ રહેવું પડશે, અને મચ્છરની સાથે જીવવું પડશે। છતાં પણ મચ્છરદાની વાળો, કપડા વાળો, રૂમ વાળો, ગાદલા વાળા કરતા પણ ચડિયા તો કોણ કહેવાય? જેલમાંથી બહાર નીકળી ગયો એ, જેલની અંદર ગમે તેટલી સુવિધા હોવા છતાં જેલ જેલ છે, જેલની બહાર કદાચ ગમે તેટલી તકલીફ હોય ને તો એ ઝૂંપડું પણ એના માટે મહેલ છે। રાષ્ટ્રપતિ આવ્યા પછી મચ્છરની ખાવા પીવાની કે સુવાની ફરિયાદ ના કરાય। રાષ્ટ્રપતિ આવ્યા પછી તો જેલમાંથી બહાર નીકળી જવાની જ વાત કરાય। અરિયંત પરમાત્માની પાસે ગયા પછી તમારી પ્રાર્થના શું હોઈ શકે? હા, તમારી પ્રાર્થના શું હોઈ શકે? ગયા વર્ષે ભગવાન 50 લાખનો નફો થયો હતો, આ વખતે દેખાતું નથી, ભગવાન કંઈક કરી આપને। આ વખતના બંગલાના કોઈ ઠેકાણા નથી, 2 વર્ષથી બંગલા માટે મહેનત કરું છું, બંગલો નથી મળતો, ભગવાન તારી કૃપા કર અને મારો બંગલો થઈ જાય। કપડા માટે, ગાડી માટે, બંગલા માટે ભગવાનને પ્રાર્થના કરનારા ગાંડા છે કે ડાયા એ પછી કહેજો, પણ એક સાધક એવો હતો ને ભગવાનને, જેને એટલી જ પ્રાર્થના કરી, ભગવાન આ સંસારે મોટી જેલ છે, તું એમાંથી મને મુક્ત કરી દે તો મારે તારી પાસે બીજું કાંઈ જોઈતું જ નથી। ચક્રવર્તી, ચક્રવર્તીને બાજુ પર મૂકો, અનિલ અંબાણી કે મુકેશ અંબાણી તમારા પર ખુશ થઈ જાય, તમે શું માગો? તમને કે માગ માગ, તું જે માગે તે હું આપવા તૈયાર છું। હે, રિલાયન્સને એક ખાલી પ્લાન્ટ આપી દે, આખું રિલાયન્સને આપી દે તો કઈ નહીં, રિલાયન્સના તારા જે 10-15 પ્રોજેક્ટ હશે એમાંનો એક પ્રોજેક્ટ આપી દે, બીજું કાંઈ જોઈતું નથી। અંબાણી આવ્યા પછી આપણા ઘરના, અરે ટોરેન્ટ કદાચ તમારા પર ખુશ થઈ જાય ને તો મારે લાઇટના પ્રોબ્લેમ છે, એ બધી માગણી ના કરાય, જે માગવું એ માગી લેવાનું હોય। અરિયંત પરમાત્મા પાસે ગયા પછી સંસારની તુચ્છ વસ્તુઓ માગવાની ના હોય, એવું માગું, એવું માગું, જન્મ જન્મના બધા દુઃખો કાયમ માટે સમાપ્ત થઈ જાય।